નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા પોતાના જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી અને જન્મદિવસને લઈને પ્રભુ પાસે કોરોના જેવી મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. બર્ડ ફ્લુ ચીનમાં H1N3 નો માણસને ચેપ લાગ્યો. બોલિવૂડમાં બિગ બીના કારકિર્દીના 52 વર્ષ પૂરા. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડી. ઇઝરાયલ અને યુએઈએ ટેક્સ અંગેની સમજૂતી પર કર્યા હસ્તાક્ષર. અજય દેવગણે 60 કરોડમાં બંગલો ખરીદ્યો. કેજરીવાલ સરકારે દારૂની હોમ ડિલિવરીને આપી મંજૂરી. એક સપ્તાહમાં લાવીશ બ્લેક ફંગસની દવા, રામદેવ. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પૂજા રાનીને ગોલ્ડ જીત્યો. જીએસટી રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ. ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી. દેશભરના ડોક્ટર્સ આજે રામદેવના વિરોધમાં કરશે પ્રદર્શન. ધોરણ 10ના વિદ્યાર્થીઓને એક સપ્તાહમાં મળી જશે માર્કશીટ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.27 લાખ કેસ નોંધાયા. ગુજરાતમાં લેભાગુ ડોક્ટરોનો રાફડો, 53 ઝડપાયા. દિલ્હી NCRમાં લોકોને ગરમીથી મરી રાહત. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર નહીં મુકાય પ્રતિબંધ, દિલ્હી હાઈકોર્ટ. હાર્દિક પંડ્યા દરિયા કિનારે પરિવાર સાથે દેખાયો. અમીરગઢમાં મહિલાને તીક્ષ્ણ હથિયાર વડે બેરહેમીથી હત્યા કરી ફેંકી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. દહેગામ કોંગ્રેસના ગઢને તોડીને ભાજપે મોટી સરસાઈ સાથે સત્તા હાંસલ કરી ત્યારે દહેગામ ભાજપ પ્રદેશ પક્ષ તરફથી મોટો અન્યાય થતા દહેગામના ભાજપના નેતાઓને નિરાશા સિવાય બીજું કંઈ મળતું નથી. સાંસદ પૂનમબેન માડમે સૌ પરિવાર વેક્સિનનો બીજો ડોઝ લઈ અન્યને પણ વેક્સિન લેવા પ્રેરણા આપી. ઠાસરા તાલુકાના કાલસર ગામમાં મહી કેનાલનો જર્જરિત પુલ ધરાશાયી, મોટી જાનહાની ટળી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇનો 24 કલાક ચાલતા હોવાથી નર્મદા નદીમાં 31,000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલા નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ છે. વલસાડ જિલ્લામાં 17 અને 18 મે દરમિયાન અરબી સમુદ્રમાંથી ઉઠેલા તાવતે વાવાઝોડાએ મચાવેલી તબાહીથી ખેડૂત ખાતેદારોને થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ સાથે તારણ કાઢવામાં આવ્યો છે. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.